નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં આપણે જોઈશું પ્રોજેક્શન્સ ઓફ લાઇન્સ કેવી રીતે ડ્રો કરવાના. પ્રોબ્લેમ નંબર વન, સૌથી પહેલાં આપણે રેફરન્સ પ્લેન એટલે શું એ જોઈએ. તો અહીંયા રેડ કલરનું જે પ્લેન છે એને કહેવાય ઊભી સપાટી અથવા વર્ટિકલ પ્લેન, અને ગ્રીન કલરનું જે પ્લેન છે એને કહેવાય આડી સપાટી અથવા હોરિઝોન્ટલ પ્લેન, અને આ બેનું ઇન્ટરસેક્શન એને કહેવાય એક્સ વાય લાઇન. સપોઝ કોઈ ઓબ્જેક્ટ પહેલા ચરણમાં પડેલો છે, આવી રીતે એ સિલિન્ડર છે, તો એ આડી સપાટીથી ઉપર હોય અને ઊભી સપાટીની સામે હોય તો એ પહેલા ચરણમાં હોય, જો આડી સપાટીની નીચે હોય અને ઊભી સપાટીની પાછળ હોય તો એ ત્રીજા ચરણમાં હોય. એના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે આ જે સિલિન્ડર પહેલા ચરણમાં પડેલું છે એનું આપણે પ્રોજેક્શન ડ્રો કરવું હોય તો સૌથી પહેલાં એક્સ વાય લાઇન ડ્રો કરવાની, ધેટ રિપ્રેઝન્ટ્સ ઇન્ટરસેક્શન ઓફ એચપી એન્ડ વીપી. ત્યાર પછી ધારો કે આપણે આ સિલિન્ડરને સામેથી જોઈએ છીએ તો એ કેવો દેખાશે. સામેથી જુઓ તો એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. તો એ રેક્ટેંગલ દેખાશે, લંબચોરસ દેખાશે, જેની પહોળાઈ સિલિન્ડરના વ્યાસ જેટલી હશે અને તેની ઊંચાઈ સિલિન્ડરના ઊંચાઈ જેટલી હશે, અને એ એક્સ વાય લાઇનથી ઉપર હશે. કારણ કે આપણે સામેથી જોઈએ છીએ તો એક્સ વાય લાઇન આ છે, એક્સ વાય લાઇનની ઉપર આ રેક્ટેંગલ દેખાશે. હવે આપણે ધારો કે આ ઓબ્જેક્ટને ઉપરથી જોઈએ, સિલિન્ડરને ઉપરથી જુઓ તો એ કેવું દેખાશે, એ સર્કલ દેખાશે. તો ઉપરથી જુઓ છો એટલે એને કહેવાય ટોપ વ્યૂ, અને એ સર્કલ જે દેખાશે એ એક્સ વાય લાઇનથી નીચે હશે. તો અહીંયા રેક્ટેંગલની નીચે આપણે સર્કલ ડ્રો કરો તો એને કહેવાય ટોપ વ્યૂ, રાઈટ. તો આ સિલિન્ડર જો પહેલા ચરણમાં હશે તો ફ્રન્ટ વ્યૂ એટલે કે રેક્ટેંગલ એક્સ વાય લાઇનથી ઉપર આવશે, અને સર્કલ એટલે કે ટોપ વ્યૂ એક્સ વાય લાઇનથી નીચે આવશે. અને જો આ સિલિન્ડર ત્રીજા ચરણમાં હશે, થર્ડ ક્વોડ્રન્ટમાં હશે, તો એના કરતાં ઉલટું થશે. ફ્રન્ટ વ્યૂ એક્સ વાય લાઇનથી નીચે આવશે, ટોપ વ્યૂ એક્સ વાય લાઇનથી ઉપર આવશે. તો આપણે એવું એઝ્યુમ કરીએ કે સિલિન્ડર પહેલા ચરણમાં છે અને એના વ્યૂ ડ્રો કરો, તો એને કહેવાય ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. અને એનું ઉલટું આપણે એવું એઝ્યુમ કરીએ કે સિલિન્ડર ત્રીજા ચરણમાં છે અને એના ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો, તો એને કહેવાય થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. એના વિશે આપણે બીજા વિડીયોમાં જોઈ ગયા છીએ. ધડાકો થયો. હવે આ ડેટા આપેલો છે તો આ ડેટા પ્રમાણે આપણે પ્રોજેક્શન ઓફ લાઇન ડ્રો કરવા છે. તો સૌથી પહેલાં પહેલી જે લાઇન આપેલી છે વાંચો. એમાં આપેલું છે કે એ પોઈન્ટ એ આડી સપાટીથી ઉપર છે, અબોવ એચપી, અને ઊભી સપાટીની સામે છે. તો આડી સપાટીથી ઉપર 20 mm જેટલા અંતરે છે, એટલે આવી રીતે કંઈક હશે. અહીંયા આગળ પોઈન્ટ એ હશે અને ઊભી સપાટીથી સામે છે એટલે વર્ટિકલ પ્લેન જે છે ત્યાંથી એનું ડિસ્ટન્સ છે 30 mm. તો અહીંયા પોઈન્ટ એ હશે. હવે આ એ પોઈન્ટને આપણે પહેલાં લોકેટ કરવું છે, તો એના માટે પહેલાં એક્સ વાય લાઇન ડ્રો કરો. એક્સ વાય લાઇનથી ઉપર 20 mm જેટલા અંતરે એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ એ ડેશ, અને એક્સ વાય લાઇનથી નીચે 30 mm જેટલા અંતરે એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ પોઈન્ટ એ. આ પણ આપણે આગળ ભણી ગયા કે જ્યારે કોઈ પણ પોઈન્ટ આડી સપાટીથી ઉપર હોય, જો અહીંયા લખેલું છે એબોવ એચપી, ત્યારે ફ્રન્ટ વ્યૂ એક્સ વાય લાઇનથી ઉપર આવે, અને ફ્રન્ટ વ્યૂને નામ આપવું હોય તો ડેશ પોઈન્ટ મૂકવાનો, અને બિહાઇન્ડ વીપી એટલે ઊભી સપાટીની પાછળ હોય તો ટોપ વ્યૂ એક્સ વાય લાઇનથી ઉપર આવે, અને જો બિહાઇન્ડના બદલે ઉલટું ઇન ફ્રન્ટ ઓફ હોય, ની સામે હોય, ઊભી સપાટીની સામે હોય તો ટોપ વ્યૂ એક્સ વાય લાઇનથી નીચે આવશે, જે અહીંયા આપણે ડ્રો કરેલો છે પોઈન્ટ એ એક્સ વાય લાઇનથી નીચે છે. હવે આપણે પોઈન્ટ એમાંથી લાઇન એવી રીતે ડ્રો કરવાની છે કે જે આડી સપાટી અને ઊભી સપાટી બેને સમાંતર હોય, તો એ લાઇન આવી રીતે હશે. અને એની લંબાઈ આપેલી છે 80 mm. તો એ પોઈન્ટથી 80 mm જેટલા અંતરે આપણે એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ પોઈન્ટ બી, રાઈટ. હવે આ બી પોઈન્ટ છે એના પ્રોજેક્શન આપણે ડ્રો કરવા છે, તો કેવી રીતે કરવા? તો એના માટે આ એ ડેસ અને એ નીચે પ્રોજેક્શન લાઇન છે ત્યાંથી 80 mm જેટલા અંતરે બીજી એક પ્રોજેક્શન લાઇન ડ્રો કરો, અને આ પ્રોજેક્શન લાઇનની ઉપર પોઈન્ટ બી ડેશ અને બી આવેલા છે. તો એ લોકેટ કરવા માટે શું કરીશું? યસ, એ ડેશમાંથી હોરિઝોન્ટલ લાઇન અને એમાંથી હોરિઝોન્ટલ લાઇન, આ બી જ્યાં મળશે ત્યાં પોઈન્ટ મળશે બી ડેશ અને બી. સો બી ડેશ એન્ડ બી આર ટોપ ફ્રન્ટ વ્યૂ એન્ડ ટોપ વ્યૂ ઓફ પોઈન્ટ બી. નાવ જો એ ડેશ બી ડેશ રિપ્રેઝન્ટ્સ ફ્રન્ટ વ્યૂ ઓફ લાઇન એ બી, આપણે આન્સર લખવાનો ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ, દેટ ઇઝ ઇક્વલ ટુ 80 mm, ટોપ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ બી, દેટ ઇઝ 80 mm. એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ એક્સ વાય લાઇન એને કહેવાય આલ્ફા, એટલે કે એડેસ બીડેસનો એક્સ વાય લાઇન સાથેનો ખૂણો એ અહીંયા સમાંતર છે એટલે 0 આવશે. એવી જ રીતે ટોપ વ્યૂનો એક્સ વાય લાઇન સાથેનો ખૂણો એને કહેવાય બીટા,
એ પણ સમાંતર છે એટલે ઝીરો આવશે, અને ટ્રુ લેન્થ 80 મિલીમીટર એટલે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને ટ્રુ લેન્થ ત્રણેય સરખા આવશે. હવે આપણે જે પ્રોબ્લેમ ડ્રો કરીશું એની અંદર એ ત્રણેય સરખા હશે નહીં, પણ આ સિમ્પલ પ્રોબ્લેમ છે એટલે ત્રણેય સરખા આવે છે. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર વન. હવે આપણે બીજો પ્રોબ્લેમ જોઈએ, એ થોડોક જુદો છે. જો શું જુદું છે, સૌથી પહેલાં આપણે પોઈન્ટ એ લોકેટ કરો. હવે આ તો આખા ગામને આવડશે કે પોઈન્ટ એ કેવી રીતે લોકેટ કરવો. 20 mm અબોવ એચપી, 30 mm ઇન ફ્રન્ટ ઓફ વીપી, દર વખતે 20-30 આપેલા નહીં હોય. એ જુદું ડાયમેન્શન આપેલું હોય તો જે માપ આપેલું હોય એના પ્રમાણે આપણે પોઈન્ટ એ ડેશ અને એ લોકેટ કરવાના. તો પહેલાં એ ડેશ અને એ લોકેટ થઈ ગયા, ત્યાર પછી એ ડેશમાંથી એ પોઈન્ટમાંથી લાઇન એવી રીતે આપણે ડ્રો કરવી છે કે જે આડી સપાટી એટલે કે એચપી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે અને ઊભી સપાટીને સમાંતર હોય. તો એ લાઇન કંઈક આવી રીતે આમ આવશે, અને આ એંગલ જે આપેલો છે તે 45 ડિગ્રી છે, અને 45 ડિગ્રીના એંગલે એ લાઇન એવી આપણે એવી રીતે ડ્રો કરવી છે કે જે આડી સપાટીને સમાંતર છે, સોરી આડી સપાટી સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે અને ઊભી સપાટીને સમાંતર છે. તો આડી સપાટી સાથેનો એંગલ ફ્રન્ટ વ્યૂમાં દેખાય, એટલે કે આડી સપાટી સાથેનો એંગલ થીટા જે 45 ડિગ્રી આપેલો છે એ આપણે એડેશમાંથી ડ્રો કરવાનો. તો એ ડ્રો કરવા માટે સૌથી પહેલાં એડેશમાંથી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરો, એ એકદમ લાઇટ ડ્રો કરવાની, એને કહેવાય લોકસ ઓફ પોઈન્ટ એ ડેશ. ત્યાર પછી એડેશ પોઈન્ટમાંથી 45 ડિગ્રીના એંગલે લાઇન ડ્રો કરો, અને એની લંબાઈ આપણને આપેલી છે 80 મિલીમીટર. તો એડેશથી 80 મિલીમીટર જેટલા અંતરે એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ B2 ડેશ, રાઈટ. સો ધીસ ઇઝ ટ્રુ લેન્થ ઇન ફ્રન્ટ વ્યૂ, દેટ ઇઝ 80 મિલીમીટર, એન્ડ એંગલ થીટા ઇઝ 45 ડિગ્રી, દેટ ઇઝ ટ્રુ ઇન્કલિનેશન ઓફ લાઇન એ બી વિથ એચપી. હવે આ B2 ડેશ પોઈન્ટ છે એમાંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઇન ડ્રો કરો, અને એમાંથી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરો. આ બે લાઇન જ્યાં મળશે ત્યાં આગળ પોઈન્ટ બી આવશે. સો એ બી ઇઝ ટોપ વ્યૂ ઓફ લાઇન એ બી, એન્ડ એ ડેશ બી ટુ ડેશ ઇઝ ફ્રન્ટ વ્યૂ ઓફ લાઇન એ બી. તો અહીંયા એ બી લાઇનનો ફ્રન્ટ વ્યૂ અને ટ્રુ લેન્થ બે સરખા જ છે. હવે આપણે આન્સર લખીએ, ટોપ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ બી, એ તમે માપશો તો આવશે 57 મિલીમીટર. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર 2. આઈ હોપ આ તમને સમજાઈ ગયું હશે. તો આ સમજાઈ ગયું હોય તો આ ત્રીજો પ્રોબ્લેમ હું અહીંયા મૂકું છું. આ તમે અહીંયા વિડીયો પોઝ કરો અને જાતે ડ્રો કરવાની ટ્રાય કરો. તો સૌથી પહેલાં શું કરવાનું, એ પોઈન્ટ મૂકી દો, એ ડેશ અને એ બે લોકેટ કરો. આગળના પ્રોબ્લેમમાં આડી સપાટી સાથેનો એંગલ આપેલો હતો 45 ડિગ્રી, હવે અહીંયા એના કરતાં ઊંધું કરેલું છે. ઊભી સપાટી સાથેનો એંગલ આપેલો છે 45 ડિગ્રી, અને આડી સપાટીને સમાંતર છે. તો જ્યારે ઊભી સપાટી એટલે કે વર્ટિકલ પ્લેન સાથેનો એંગલ આપેલો હોય ત્યારે કયા પોઈન્ટમાંથી લાઇન ડ્રો કરવાની, ત્યારે એ પોઈન્ટમાંથી લાઇન ડ્રો કરવાની. એટલે એમાંથી પહેલાં લોકસ ડ્રો કરી દો, લોકસ ઓફ એ. હવે આ એ પોઈન્ટમાંથી 45 ડિગ્રીના એંગલે લાઇન ડ્રો કરો, એની લેન્થ આપણને આપેલી છે કેટલી, આપી છે 80 મિલીમીટર, રાઈટ. તો 80 મિલીમીટર જેટલા ડિસ્ટન્સે એક લાઇન ડ્રો કરો એટ એન એંગલ ઓફ 45 ડિગ્રી, ત્યાં આગળ એન્ડ પોઈન્ટને નામ આપો પોઈન્ટ B1. સો એ B1 ઇઝ ટ્રુ લેન્થ ઓફ લાઇન એ બી, દેટ ઇઝ 80 મિલીમીટર. હવે એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે શું કરવું, એના માટે આપણે જે બીજા પ્રોબ્લેમમાં કર્યું તો એવી જ રીતે B1 પોઈન્ટમાંથી વર્ટિકલ લાઇન ડ્રો કરો, એ ડેશમાંથી લોકસ ઓફ પોઈન્ટ એ ડેશ ડ્રો કરો. આ બે જ્યાં મળે ત્યાં એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ B ડેશ. સો એ ડેશ બી ડેશ ઇઝ ફ્રન્ટ વ્યૂ ઓફ લાઇન એ બી. હવે આપણે એનો જવાબ લખી દઈએ. ખાસ આન્સર લખવાનો, આમાં ભૂલ થવી જોઈએ નહીં, નહીંતર પૂરા માર્ક્સ મળશે નહીં. ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ, દેટ ઇઝ ઇક્વલ ટુ 57 મિલીમીટર, એન્ડ ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. અહીંયા ફ્રન્ટ વ્યૂ અને XY લાઇન વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે, એટલે આલ્ફા બરાબર આવશે 0 ડિગ્રી, રાઈટ. હવે ચોથો પ્રોબ્લેમ, આમાં તમારી એક્સરસાઇઝ થવાની છે. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન હું અહીંયા ડ્રો કરું છું. પહેલાં તમે વિડીયો પોઝ કરી દો અને તમારી રીતે એ પ્રોબ્લેમ ડ્રો કરવાની ટ્રાય કરો. ચલો સૌથી પહેલાં શું કરીએ, ટ્રુ લેન્થ એંગલ વિથ એચપી એને કહેવાય થીટા, અને એંગલ વિથ વીપી એને કહેવાય ફાઈ, એ બી આપેલા છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી, આટલું આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે પોઈન્ટ એ લોકેટ કરો, એ ડેશ XY લાઇનથી ઉપર આવશે 10 mm જેટલા અંતરે. હવે આ હું ડિસ્કસ નથી કરતો, એ તમને આવડે છે. પોઈન્ટ એ ઇઝ 10 mm અબોવ એચપી એન્ડ 15 mm બિહાઇન્ડ વીપી, સોરી ઇન ફ્રન્ટ ઓફ વીપી હોય તો આવી રીતે એ ડેશ અને એ ડ્રો કરવાના, એ આખા ગામને આવડે છે. ગમે તેને પૂછી લો, એને આવડતું છે ભાઈ. હવે એ ડેશમાંથી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરો, તો એને કહેવાય લોકસ ઓફ પોઈન્ટ એ ડેશ. હવે અહીંયા થીટા આપેલું છે 45 ડિગ્રી,
તો થીટા એંગલ જ્યારે આપેલો હોય 45 ડિગ્રી, તો એ કયા પોઈન્ટમાંથી પાસ થશે? દેટ ઇઝ એંગલ વિથ એચપી એ પોઈન્ટ એ ડેશમાંથી પાસ થશે, અને એંગલ વિથ વીપી એટલે કે ફાઈ એ પોઈન્ટ એના ટોપ વ્યૂમાંથી પાસ થશે એટલે કે એ માંથી પાસ થશે. તો એ ડેશમાંથી 45 ડિગ્રીની એંગલે લાઈન ડ્રો કરો. ટ્રુ લેન્થ આપણને આપેલી જ છે 80 મિલીમીટર, તો 80 મિલીમીટર જેટલા ડિસ્ટન્સ આગળ પોઈન્ટ મૂકો બી ટુ ડેશ. તો આપણે ફ્રન્ટ વ્યૂની અંદર ટ્રુ લેન્થ ડ્રો કરી દીધી, હવે ટોપ વ્યૂમાં ટ્રુ લેન્થ ડ્રો કરવી છે તો શું કરવું? તો એના માટે એંગલ આપેલો છે એંગલ વિથ વીપી 30 ડિગ્રી, એટલે કે એ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરો. તો એ લાઈન ડ્રો કરવા માટે પહેલાં લોકસ ડ્રો કરો, લોકસ ઓફ એ, દેટ ઇઝ હોરિઝોન્ટલ લાઈન ફ્રોમ પોઈન્ટ એ. હવે એમાંથી 30 ડિગ્રીના એંગલે એક લાઈન ડ્રો કરો, અને એની લંબાઈ આપણને આપેલી છે 80 મિલીમીટર, તો એ પોઈન્ટને નામ આપો પોઈન્ટ બી વન. બરાબર, તો એ ડેશ બી ટુ ડેશ અને એ બી વન આ બે ટ્રુ લેન્થ છે, બે લંબાઈ એક સરખી છે. એ ડેશ બી ટુ ડેશ ફ્રન્ટ વ્યૂની અંદર ટ્રુ લેન્થ છે, અને એ બી વન ટોપ વ્યૂની અંદર ટ્રુ લેન્થ છે. આટલું ડ્રો થઈ ગયા પછી આપણે એના પ્રોજેક્શન ડ્રો કરવા છે તો શું કરવું? તો એના માટે સૌથી પહેલાં આપ લોકસ ડ્રો કરી દો, લોકસ ઓફ બી ડેશ એન્ડ લોકસ ઓફ બી. લોકસ ઓફ બી ડેશનો મિનિંગ એ થાય કે બી ડેશ પોઈન્ટ આ લાઈન ઉપર ક્યાંક હશે, ક્યાં છે આપણને ખબર નથી, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એવી રીતે લોકસ ઓફ બી એનો મિનિંગ શું થાય કે પોઈન્ટ બી આ લાઈન ઉપર ક્યાંક છે, ક્યાં છે આપણને ખબર નથી, આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે આની ટ્રુ લેન્થ પરથી એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરવા માટે આ સિમ્પલ મેથડ તમે યાદ રાખો. પહેલાં જે ટ્રુ લેન્થ આપેલી છે બી ટુ ડેશ, એમાંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઈન ડ્રો કરો. ક્યાં સુધી? એનો ઓપોઝિટ વ્યૂ છે ત્યાં સુધી, એટલે કે એ ડેશનો ઓપોઝિટ વ્યૂ કયો છે? એ. તો અહીંથી ઊભી લાઈન ડ્રો કરો લોકસ ઓફ એ સુધી. બી ટુ ડેશમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરો અપ ટુ લોકસ ઓફ એ, ત્યાં આગળ એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ બી ટુ. બી ટુ ડેશ એ બી ટુ પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ છે, અને આ બી ટુ બી ટુ પોઈન્ટનો ટોપ વ્યૂ છે. હવે બી ટુ અને બી ટુ ડેશ બે પોઈન્ટ લોકેટ થઈ ગયા, ત્યાર પછી આપણે ચાપ મારવાની છે. તો ચાપ મારવા માટે એ પોઈન્ટને સેન્ટર રાખો, એ બી ટુને રેડિયસ લો અને આર્ક ડ્રો કરો. ટેક એ એઝ અ સેન્ટર, એ બી ટુ એઝ અ રેડિયસ, ડ્રો એન આર્ક, એન્ડ ધેટ આર્ક વિલ કટ લોકસ ઓફ પોઈન્ટ બી એટ વન પોઈન્ટ, ધેટ ઇઝ પોઈન્ટ બી. લોકસ ઓફ બી એટલે કે બીમાંથી બી વનમાંથી આડી લાઈન ડ્રો કરી છે એના ઉપર પોઈન્ટ બી છે, અને એ બી ટુ જેટલી રેડિયસ લઈને ચાપ મારો એટલે અહીંયા બી પોઈન્ટ મળશે. નાવ જોઈન એ વિથ બી એન્ડ ધેટ ઇઝ ટોપ વ્યૂ ઓફ લાઈન એ બી. તો આપણે આન્સર લખવાની શરૂઆત કરીએ. ટોપ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ બી, દેટ ઇઝ ઇક્વલ ટુ 57 મિલીમીટર. તમે ટુ ધ સ્કેલ ડ્રો કરશો એટલે એ બીની લંબાઈ 57 મિલીમીટર આવવી જ જોઈએ. જો ન આવે તો એ ફરી પાછું ડ્રો કરો. હવે ફ્રન્ટ વ્યૂ મળી ગયો, એના પરથી આપણે ટોપ વ્યૂ ફાઇન્ડ કરવો છે તો શું કરવું? તો ફ્રન્ટ વ્યૂ પરથી ટોપ વ્યૂ ફાઇન્ડ કરવા માટે આપણે બી પોઈન્ટ જે છે, સોરી, ટોપ વ્યૂ પરથી ફ્રન્ટ વ્યૂ ફાઇન્ડ કરવો છે. બી પોઈન્ટમાંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઈન ડ્રો કરો, અને લોકસ ઓફ બી ડેશને જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ બી ડેશ. એન્ડ જોઈન એ વિથ બી ડેશ, દેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ ઓફ લાઈન એ બી. હવે એ બીનો ફ્રન્ટ વ્યૂ મળી ગયો આપણને, ડેટા લખી દો. એ ડેશ બી ડેશ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ ઓફ લાઈન એ બી, દેટ ઇઝ 69 મિલીમીટર. તો આ થઈ ગયો પ્રોબ્લેમનો આન્સર. હવે બાકીના બધા પેરામીટર આપણે લખતા જઈએ કે આ ફ્રન્ટ વ્યૂનો એક્સ વાય લાઈન સાથેનો એંગલ, એટલે કે એ ડેશ બી ડેશ લાઈન જે ડ્રો કરી છે એનો એક્સ વાય લાઈન સાથેનો એંગલ, એને કહેવાય આલ્ફા. તો એંગલ માપો, એ આવશે 55 ડિગ્રી. એવી જ રીતે ટોપ વ્યૂનો એક્સ વાય લાઈન સાથેનો એંગલ, એને કહેવાય બીટા, એ માપશો તો એ આવશે 45 ડિગ્રી. જો ભાઈ આ બધા મેં ડ્રો કરેલા છે એટલે મને ખબર છે આટલો જ આન્સર આવશે, તમારે પણ આટલો જ આન્સર આવવો જોઈએ. હવે આલ્ફા બીટા બે મળી ગયા, આપણે ચેક કરીએ કે આપણો પ્રોબ્લેમ સાચો છે કે ખોટો છે. તો કેવી રીતે ચેક કરવું? એના માટેની એક મેથડ છે. અહીંયા જે બી વન લાઈન પોઈન્ટ છે, બી વન પોઈન્ટમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરો, અને લોકસ ઓફ એ ડેશ એને જ્યાં કટ કરે ત્યાં પોઈન્ટને નામ આપો બી વન ડેશ. હવે એ ડેશ બી વન ડેશ અને એ ડેશ બી ડેશ એની લંબાઈ એક સરખી જ થવી જોઈએ, એટલે કે આપણે આમ ચાપ મારીએ, એ ડેશ સેન્ટર લઈ, એ ડેશ બી વન ડેશ જેટલી રેડિયસ લઈ અને ચાપ મારો, તો એ બી ડેશ પોઈન્ટ પર જ આવવું જોઈએ, તો જ આપણો પ્રોબ્લેમ સાચો, નહીંતર આપણો પ્રોબ્લેમ ખોટો. હવે આ પ્રોબ્લેમની અંદર તમારે થોડુંક એનાલિસિસ કરવાનું છે, આમાં શું આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો ચાર લેન્થ સમજવાની છે, દેટ ઇઝ લેન્થ ઓફ ફ્રન્ટ વ્યૂ, લેન્થ ઓફ ટોપ વ્યૂ એન્ડ ટ્રુ ટુ ટ્રુ લેન્થ, એટલે કે એ ડેશ બી ડેશ એ બી, ટ્રુ લેન્થ વન એન્ડ ટ્રુ લેન્થ ટુ. ત્યાર પછી ચાર એંગલ સમજવાના છે, આલ્ફા બીટા થીટા અને ફાઈ. ત્યાર પછી ફોર હોરિઝોન્ટલ લાઇન્સ, ચાર આડી લાઇન સમજવાની છે, એટલે કે એ ડેશમાંથી આડી લાઈન ડ્રો કરી, બી ડેશમાંથી આડી લાઈન ડ્રો કરી, એ અને બી એમાંથી આડી લાઈન ડ્રો કરી, અને ચાર વર્ટિકલ લાઈન, ચાર ઊભી લાઈન, એટલે કે એ બી
B1 અને B2 આ ચારેય પોઈન્ટમાંથી વર્ટિકલ લાઈન ડ્રો કરી, આટલું સમજાઈ જાય એટલે પ્રોજેક્શન ઓફ લાઈન એનો કોઈ પણ પ્રોબ્લેમ તમને સહેલાઈથી ડ્રો કરતા આવડશે. એટલે આમાંથી કેટલાક પેરામીટર આપેલા હોય અને કેટલાક તમારે ફાઇન્ડ કરવાના હોય, તો તમને બધા પેરામીટરની વચ્ચેનો ઇન્ટર રિલેશન સમજાયેલો હોવો જોઈએ, તો તમે પ્રોજેક્શન ઓફ લાઈનનો કોઈ પણ પ્રોબ્લેમ સહેલાઈથી ડ્રો કરી શકશો મિત્રો. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. હવે આપણે ધીસ ઇઝ પ્રોબ્લેમ નંબર 5. ડેટા ઇઝ ગિવન એન્ડ એકોર્ડિંગ ટુ ધીસ ડેટા ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો લાઈન એક્સ વાય લાઈન એન્ડ લોકેટ પોઈન્ટ એ ડેશ એન્ડ એ શોન ઇન ધીસ ફિગર. સૌથી પહેલાં એ ડેશ અને એ પોઈન્ટ લોકેટ કરો. ત્યાર પછી અહીંયા ડિસ્ટન્સ આપેલું છે 60 mm બિટવીન પ્રોજેક્શન લાઈન. તો 60 mm જેટલા ડિસ્ટન્સ આગળ બી પોઈન્ટને પ્રોજેક્શન લાઈન ડ્રો કરો અને બી પોઈન્ટના બે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને લોકેટ કરો. એટલે બી ડેશ એક્સ વાય લાઈનથી ઉપર આવશે અને બી એક્સ વાય લાઈનથી નીચે આવશે, કારણ કે એવું આપેલું છે કે બી ડેશ આડી સપાટીથી ઉપર છે અને ઊભી સપાટીની સામે છે. આડી સપાટીથી ઉપર હોય તો ફ્રન્ટ વ્યૂ એક્સ વાય લાઈનથી ઉપર આવે અને ઊભી સપાટીની સામે હોય તો ટોપ વ્યૂ એક્સ વાય લાઈનથી નીચે આવે. હવે આપણે આ બધા પોઈન્ટને જોઈન કરી દો, એ ડેશ અને બી ડેશ. એ ડેશ બી ડેશ ઇઝ ફ્રન્ટ વ્યૂ, એ બી ઇઝ ટોપ વ્યૂ. અને ફ્રન્ટ વ્યૂનો એક્સ વાય લાઈન સાથે એક્સ વાય લાઈન સાથેનો ખૂણો દોરવો હોય તો પહેલાં લોકસ ઓફ એ ડેશ ડ્રો કરો. અને લોકસ ઓફ એ ડેશ નો એક્સ વાય લાઈન સાથેનો ખૂણો એને કહેવાય આલ્ફા. અને લોકસ ઓફ બી ડેશ એનો એક્સ વાય લાઈન સાથેનો ખૂણો એ બી ધેટ ઇઝ ટોપ વ્યૂ એનો એક્સ વાય લાઈન સાથેનો ખૂણો એને કહેવાય બીટા. તો આ બધા લોકસ આપણે ડ્રો કરી દીધા. ધીસ ઇઝ આલ્ફા, ધીસ ઇઝ બીટા. મેઝર ધોઝ ડિસ્ટન્સ, ધોઝ એંગલ્સ. હવે આપણે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ મળી ગયા, ત્યાર પછી આપણે ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવી હોય તો શું કરવું? જે આપણે આગળના પ્રોબ્લેમમાં જોયું હતું એવી જ રીતે સૌથી પહેલાં ફ્રન્ટ વ્યૂને એક્સ વાય લાઈનને સમાંતર બનાવો. ફ્રન્ટ વ્યૂને એક્સ વાય લાઈનને સમાંતર બનાવશો એટલે ટોપ વ્યૂની અંદર એની ટ્રુ લેન્થ દેખાશે. તો ફ્રન્ટ વ્યૂને એક્સ વાય લાઈનને સમાંતર બનાવવા માટે એ ડેશ સેન્ટર રાખો, એ ડેશ બી ડેશ જેટલી રેડિયસ લો અને ચાપ મારો. એટલે અહીંયા લોકસ ઓફ એ ડેશ ઉપર એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ પોઈન્ટ B1 ડેશ. હવે B1 ડેશ પોઈન્ટમાંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઈન ડ્રો કરો, જે લોકસ ઓફ બીમાં જ્યાં કટ કરે એ પોઈન્ટ એને આપણે નામ આપીએ પોઈન્ટ B1. નાવ જોઈન એ વિથ B1, દેટ ઇઝ ટ્રુ લેન્થ ઓફ લાઈન એ બી ઇન ટોપ વ્યૂ. અને એ લંબાઈ માપવાની અને એનો એક્સ વાય લાઈન સાથેનો ખૂણો એને કહેવાય 5. સો દેટ ઇઝ એંગલ ઓફ ટ્રુ લેન્થ વિથ વર્ટિકલ પ્લેન, દેટ ઇઝ 5. હવે આવી રીતે થીટા ફાઇન કરવું છે આપણે, એટલે કે એક્સ વાય લાઈન એ બીનો વર્ટિકલ પ્લેન સાથેનો ખૂણો 5 છે, તો એવી રીતે હોરિઝોન્ટલ પ્લેન સાથેનો એંગલ ફાઇન કરવો છે તો શું કરવું? તો એના માટે ફ્રન્ટ વ્યૂની અંદર ટ્રુ લેન્થ ડ્રો કરવી પડે. તો ફ્રન્ટ વ્યૂની અંદર ટ્રુ લેન્થ ડ્રો કરવા માટે ટોપ વ્યૂને એક્સ વાય લાઈનને સમાંતર બનાવો, એટલે કે એ પોઈન્ટને સેન્ટર રાખો, એ બી જેટલી રેડિયસ લો અને ચાપ મારો. અને લોકસ ઓફ એ ઉપર જ્યાં કટ થાય ત્યાં એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપો પોઈન્ટ B2. હવે આ બી ટુ પોઈન્ટમાંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઈન ડ્રો કરો, લોકસ ઓફ બી ડેશને જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ મળશે, ધેટ ઇઝ નોન એઝ પોઈન્ટ B2 ડેશ. એન્ડ જોઈન ધીસ એ ડેશ વિથ B2 ડેશ, દેટ ઇઝ ટ્રુ લેન્થ ઓફ લાઈન એ બી ઇન ફ્રન્ટ વ્યૂ. એન્ડ એંગલ મેડ બાય ધીસ ટ્રુ લેન્થ વિથ એક્સ વાય લાઈન, દેટ ઇઝ કોલ્ડ એઝ એંગલ થીટા. નાવ મેઝર ઓલ ધીસ પેરામીટર્સ. તમે આ પ્રોબ્લેમને ટુ ધ સ્કેલ ડ્રો કરશો એટલે એનો આન્સર આવી રીતે આવશે. ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ, એ લંબાઈ આવશે 67 mm. ટોપ વ્યૂ ઇઝ એ બી, દેટ ઇઝ 72 mm. ટ્રુ લેન્થ દેટ ઇઝ એ બી વન, દેટ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ટુ ડેસ, દેટ ઇઝ 78 mm. એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ એક્સ વાય લાઈન એને કહેવાય આલ્ફા, દેટ ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેન્ટિગ્રેડ. સોરી, નોટ સેન્ટિગ્રેડ, ટેમ્પરેચર નથી ભાઈ આ ખૂણો છે, એટલે સેન્ટિગ્રેડ ન આવે, ખાલી ડિગ્રી જ આવે. એંગલ ઓફ ટોપ વ્યૂ વિથ એક્સ વાય લાઈન એને કહેવાય બીટા, દેટ ઇઝ 34 ડિગ્રી. એંગલ વિથ વર્ટિકલ પ્લેન એને કહેવાય 5, એટલે કે ટોપ વ્યૂની અંદર જે ટ્રુ લેન્થ છે એ બી વન એનો એક્સ વાય લાઈન સાથેનો ખૂણો એ આવશે 31 ડિગ્રી. અને થીટા એટલે કે ફ્રન્ટ વ્યૂની અંદર જે ટ્રુ લેન્થ છે, એટલે રેડ કલર લાઈન એ ડેશ બી ટુ ડેશ એનો એક્સ વાય લાઈન સાથેનો ખૂણો એને કહેવાય થીટા. તો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર 6.5. આઈ હોપ બધાને આટલું ડ્રો કરતા આવડશે. પ્લેન આવ્યું, ઉડી ગયું. હવે છઠ્ઠો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ નંબર 6.6. તો આ ડેટા આપેલો છે, આ ડેટામાં પણ તમારે સૌથી પહેલાં આપણે જે આની પહેલાં હજારો વખત ચર્ચા કરી ગયા એ પ્રમાણે એ ડેશ અને એ પોઈન્ટ લોકેટ કરો. એ ડેશ એક્સ લાઈનથી ઉપર અને એ પોઈન્ટ એક્સ લાઈનથી નીચે, અને ત્યાંથી 70 mm જેટલા ડિસ્ટન્સ આગળ પોઈન્ટ બી માટેની પ્રોજેક્શન લાઈન ડ્રો કરો. બી ડેશ અને બી લોકેટ કરો, એ ડેશ બી ડેશ જોઈન કરો, દેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ એ આવશે 81 mm, એ બી જોઈન કરો, એ ટોપ વ્યૂ એ આવશે 92 mm. બરાબર, આ તો હવે લગભગ આખા ગામને આવડશે.
લોકસ ડ્રો કરો, લોકસ ઓફ એ ડેશ, લોકસ ઓફ એ, લોકસ ઓફ બી ડેશ એન્ડ લોકસ ઓફ બી. બધા લોકસ યાદ દોરાઈ ગયા. હવે લોકસ યાદ દોરાઈ જાય ત્યાર પછી આપણે એંગલમાં એંગલિયા માપી લ્યો. એંગલિયા એટલે ફ્રન્ટ વ્યૂનો એક્સવેલન્ટ થતોનો એંગલ લ્યો એને કહેવાય આલ્ફા. ટોપ વ્યૂનો એક્સવેલન્ટ થતોનો એંગલ એને કહેવાય બીટો, એટલે કે બીટા. આલ્ફા 30 ડિગ્રી આવશે, બીટા 41 ડિગ્રી આવશે. ત્યાર પછી ફ્રન્ટ વ્યૂને એક્સવેલન્ટને સમાંતર બનાવો એટલે અહીંયા પોઈન્ટ બી વન ડેશ મળશે. બી વન ડેશમાંથી ઊભી લાઈન ડ્રો કરો એટલે લોકસ ઓફ બી નીચે કટ કરે ત્યાં આગળ પોઈન્ટ મળશે, એના નામ આપીએ બી વન. એ બી વનને જોઈન કરો, ધેટ ઇઝ ટ્રુ લેન્થ એન્ડ એંગલ ઇઝ 5. વીપી છે એટલે 5. ડેશ વગરનો પોઈન્ટ હોય ત્યાં 5 આવે, ડેશ વાળો પોઈન્ટ હોય ત્યાં થીટા આવે. 5ની એમ વેલ્યુ મેઝર કરો એ 37 ડિગ્રી આવશે. હવે ફ્રન્ટ વ્યૂની અંદર ટ્રુ લેન્થ ફાઇન કરવી છે તો ટોપ વ્યૂને એક્સ વેલ્યુને સમાંતર બનાવો. અહીંયા એક પોઈન્ટ મળશે બી ટુ. બી ટુમાંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઇન ડ્રો કરો, લોકસ ઓફ બી ડેશમાં પોઈન્ટ મૂકો, બી ટુ ડેશ એ ડેશ બી ટુ ડેશ જોઈન કરો, દેટ ઇઝ ટ્રુ લેન્થ એન્ડ ધીસ એંગલ ઓફ ધીસ એ ડેશ બી ટુ ડેશ વિથ એક્સ વેલ્યુ ધેટ ઇઝ એંગલ થીટા. બરાબર. હવે આમાં કંઈ જો તમને યાદ ના રહેતું હોય તો એટલું યાદ રાખો કે ફ્રન્ટ વ્યૂ એટલે ડેશવાળા પોઈન્ટ હોય એમાંથી બે એંગલ આવશે, થીટા અને આલ્ફા, અને ડેશ વગરના પોઈન્ટ એટલે એ એમાંથી બે એંગલ આવશે, બીટા અને ફાઈ. બરાબર. આટલું યાદ રાખો, બાકી બધું તમારે ગોઠવાઈ જશે. તો થીટા આવશે 23 ડિગ્રી સેન્ટીગ્રેડ. ભાઈઓ આ પ્રોબ્લેમ પૂરો થઈ ગયો, થડાકો થઈ ગયો. હવે પ્રોબ્લેમ નંબર 7. જો આ હું એક જ મિનિટમાં પૂરો કરી દઈશ, તમને બધાને આવડવું જોઈએ ભાઈ. એ ડેશ એ, બી ડેશ બી, 60 50 એન્ડ સો ઓન, ઓલ ડાયમેન્શન્સ આર ગિવન. હું તમને સીધો આન્સર આપી દઉં છું. ફ્રન્ટ વ્યૂ આવશે 72 મિલીમીટર, ટોપ વ્યૂ આવશે 63 મિલીમીટર, આલ્ફા આવશે 34 ડિગ્રી, બીટા આવશે 18 ડિગ્રી. આટલા જ આવવા જોઈએ ભાઈ. જો એટલા ન આવે તો તમારો તમે જે કંઈ ડ્રો કરેલું એનો ફોટો પાડીને મને મોકલી દઉં, જોઈ દઈશ તમે ક્યાં ભૂલ કરી છે. ટ્રુ લેન્થ આવશે 75 મિલીમીટર, એટલે કે એ બી વન અને એ ડેસ બી ટુ ડેસ બે લંબાઈ એક સરખી જ આવશે 75 મિલીમીટર. એંગલ વિથ વીપી 5 આવશે 16 ડિગ્રી, અને એંગલ વિથ ફ્રન્ટ વ્યૂ થીટા આવશે 32 ડિગ્રી. હવે આટલું થઈ જાય ત્યાર પછી તમે તમારો પ્રોબ્લેમ જાતે ચેક કરો. આડી લાઈન, ઊભી લાઈન, ત્રાસી લાઈન, વાકી લાઈન, ચૂકી લાઈન બધી જુઓ. ચાર ચાર લાઈન હોવી જોઈએ. ચાર આડી લાઈન છે, છે. ચાર ઊભી લાઈન છે, છે. ચાર ત્રાસી લાઈન છે, છે. યસ. ચાર એંગલ છે, આલ્ફા બીટા થીટા ફાઈ છે. ધેટ્સ ઓલ. આપણો પ્રોબ્લેમ પૂરો. આપણે ગંગાના આટલું ડ્રો થઈ જાય એટલે આપણું કોઈ પણ પ્રકારના પ્રોજેક્શન ઓફ લાઈનના પ્રોબ્લેમ સોલ્વ કરતા આવડશે. નાવ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. આપણે જોતા રહીશું, ભણતા રહ્યો. કીપ પ્રોગ્રેસિંગ. થેન્ક્સ ફોર વોચિંગ.